ॐ श्री सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो। प्रणाम। अंधारामां मार्ग पसार करवानो होय पण जो हाथमां टॉर्च होय तो व्यक्तिने कोई चिंता सतावती नथी होती। कांटाळा रस्तेथी पसार थवानुं होय पण पादरक्षक साथे होय तो कांटाळा मार्गनी चिंता माणसने नड़ती नथी होती। देशना गम्मे ते खूणे जवानुं होय पण खिस्सामां पर्याप्त रूपिया होय तो खावा पीवानी चिंता कोईने रहती नथी होती। टूंकमां जेनुं समाधान કે જેનો રસ્તો માણસને હાથ વગો હોય તેવી સમસ્યા માણસ માટે સમસ્યા રહેતી નથી અથવા તો બનતી નથી। એક ભક્ત પરિવાર માટે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજા એટલે એ પરિવારની બધી જ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન। ચાહે સમસ્યા કેટલી પણ વિકટ હોય પરંતુ પરિવાર માટે ચિંતાનો વિષય બનતી જ નહીં, કારણ કે સમક્ષ સમાધાન સ્વરૂપ પૂજ્ય બાપજી મહારાજના નામ અને કામનો પરિવારને થયેલ અનેકવાર અનુભવ, પૂજ્ય દાદાનું નામ અને પૂજ્ય દાદાના વાસ્કેપ સામે મોટામાં મોટી સમસ્યા પણ ટકતી ન હતી। એટલે જ પરિવારના દરેક સદસ્યોના ભીતરના ઊંડાણમાં પૂજ્ય દાદા સદા માટે પ્રતિષ્ઠિત, સાથે સાથે ઘરની અને ઓફિસની દરેક રૂમમાં યોગ્ય જગ્યાએ પૂજ્ય દાદાનો વાસ્કેપ મૂકેલો મળે જ, નાનકડા ગૃહ મંદિરમાં પણ પૂજ્ય દાદાનો વાસ્કેપ મળે ને મળે જ, પર્સનલ વોર્ડરોબમાં પણ પૂજ્ય દાદાનો વાસ્કેપ મળે જ। પૂજ્ય દાદાના નામથી અશાંત મનને શાંત થતા ઘણીવાર અનુભવ્યું છે, તો પૂજ્ય દાદાના વાસ્કેપથી પીડિત તનને અગણિતવાર પીડા રહિત થતું અનુભવ્યું છે। તે ભક્ત પરિવારના એવા અનેક અનુભવો છે કે શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય પણ તે તકલીફ પૂજ્ય દાદાના વાસ્કેપની સામે ટકી શકી ન હતી। તે ભાઈ હમણાંની વાત જણાવતા કહે છે કે થોડા દિવસ પહેલા રાતના સમયે તે ભાઈના મમ્મી પલંગમાંથી ઊભા થવા ગયા ત્યારે તેમણે પોતાનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ પગ તેમનો હલી શકતો ન હતો, પગની નસ ચડી ગઈ હતી અને ભયંકર દુખાવો થતો હતો। તે ભાઈના મમ્મીથી રહેવાયું નહીં એટલે તેમણે બૂમ પાડી અને પરિવારના બધા જ સદસ્યો ભેગા થઈ ગયા। તે ભાઈની મમ્મીનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમના મમ્મીને ભયંકર પીડા થતી હતી તેથી પગ હલાવી શકતા જ ન હતા। તે ભાઈના ધર્મપત્નીએ બામ લગાવ્યો, આયોડેક્સ લગાવ્યો પણ પીડામાં કોઈ પણ પ્રકારનો ફરક ન પડ્યો, પેઇન રિલીફ સ્પ્રે છાંટ્યું પણ દુખાવો ઓછો થવાનું નામ જ ન લે, ગરમ પાણીનો શેક કર્યો પણ રિઝલ્ટ શૂન્ય। આખરે તે ભાઈના પપ્પાએ પૂજ્ય બાપજી દાદાનો વાસ્કેપ તેમના મમ્મીના પગે લગાડ્યો અને તે ભાઈએ જોયું અને તે ભાઈ કહી રહ્યા છે કે અમારી આંખોની સામે ગણતરીની સેકન્ડમાં મમ્મી ઊભી થઈને આરામથી ચાલવા લાગી, અમારા ઘરમાં અમારી આંખોની સામે અનુભવેલા પૂજ્ય દાદાના આવા પ્રભાવથી આંખો અને અંતર અહોભાવથી ભીના ન થાય તો તે આશ્ચર્ય છે। સાથે તે ભાઈ કહે છે, દાદા આપ સદેહે વિદ્યમાન હતા ત્યારે અનેક ભાગ્યશાળીઓ એવા હતા કે જેઓ આપના દર્શન વિના અન્ન પાણી મોઢામાં ન નાખતા હતા, એમને આપના દર્શન વિના ગોઠતું ન હતું। આજે પણ એવું જ છે, અમારા પરિવાર જેવા અનેક ભાગ્યવંતો છે જેમને નિર્વ્યાજ વત્સલતાનો અનુભવ આપનાર આપના મુખના દર્શન વિના, અપૂર્વ શરણની પ્રતીતિ કરાવનાર આપના શ્રી ચરણના સ્પર્શ વિના અને સાતાદાયક નામસ્મરણ વિના ગોઠતું નથી, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન, પ્રણામ।